શુક્રવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી ગરમી નોંધાવા સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને હજુ બે દિવસ હવામાન વિભાગ દ્વારા આજ તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। આવી સ્થિતિમાં વધતા ટેમ્પરેચરના કારણે ઘણા શહેરો હીટવેવની ચપેટમાં આવશે, પરંતુ શું તમે જાણો છો, લૂ લાગ્યા બાદ નાનકડી બેદરકારી પણ જીવનું જોખમ ઉભું કરી શકે છે। તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે લૂ અને આકરી ગરમીથી કેવી રીતે બચી શકાય। હવામાન વિભાગ પ્રમાણે આકરી ગરમી પડવા પાછળનું કારણ દક્ષિણ ભારતમાં સક્રિય થયેલું મોકા ચક્રવાત છે। જોવા જઈએ તો ઉનાળાની ઋતુમાં એપ્રિલથી જૂન મહિના દરમિયાન જ લૂ ચાલે છે, જેમાં સૂકો અને ગરમ પવન ફૂંકાય છે। પરંતુ લૂ લાગે છે કેવી રીતે એ પણ જાણી લો। હાઈ ટેમ્પરેચરમાં જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ તો માથું અને ફેસ બંને સીધા જ તડકા અને ગરમ પવનના કોન્ટેક્ટમાં આવે છે, જેના કારણે લૂ લાગી જાય છે। આવી સ્થિતિમાં આપણે ઠંડી જગ્યા અને એસી રૂમમાંથી નીકળીને સીધું તડકામાં ન જવું જોઈએ। ઓછું પાણી પીવો, ઠંડી વસ્તુઓ ખાવી, ટાઈટ કપડાં પહેરવા જેથી ગરમ હવા ન લાગે અને તડકામાં રહીને કામ ન કરવું જોઈએ। હવે લૂ લાગવાના લક્ષણો પણ જાણી લો। જો બોડી ટેમ્પરેચર 101 અથવા 102 થી વધુ હોય, વોમિટિંગ અથવા લૂઝ મોશનની પ્રોબ્લેમ થવા લાગે, થાક અથવા ચક્કર આવવા લાગે, અથવા તો હંમેશા માથામાં દુખાવાની ફરિયાદ રહે તો સમજી જાઓ કે લૂ લાગી છે। આનાથી બચવા માટે તમે અમુક ઉપાયો અપનાવી શકો છો। સૌથી પહેલા દર્દીને ઠંડી અને છાયડાવાળી જગ્યાએ લઈ જાઓ। ભીના કપડાથી બોડીને હળવા હાથે લૂછો, અંડર આર્મ્સ અને પીઠ પર બરફ ઘસો, ભીનો રૂમાલ માથા પર મૂકો, ORS, મીઠું અને ખાંડ અથવા લીંબુ પાણી પીવડાવો। જો તબિયત વધુ બગડતી દેખાય તો તરત ડોક્ટર સાથે કન્સલ્ટ કરો। હવે એ પણ જાણી લઈએ કે લૂ થી કેવી રીતે બચી શકાય। ખાસ કરીને આ સમયે બાળકો, સિનિયર સિટીઝન, પહેલાથી બીમાર લોકો અને નબળી ઇમ્યુનિટી વાળા લોકોને ધ્યાન રાખવું જોઈએ। વધુ પાણી પીવો, ORS, નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ પીવો, ડાયટમાં લાઇટ ફૂડ સામેલ કરો, લાઇટ કલર્સ, કોટનના અને લૂઝ કપડા પહેરો, માથા અને ફેસને કવર કરીને બહાર નીકળો, ભૂખ્યા પેટે બહાર નીકળવાથી બચો। આ સિવાય લૂ લાગી જાય તો તમે અમુક ઘરેલુ ઉપાય પણ અપનાવી શકો છો, જેમ કે જવનો લોટ અને પીસેલી ડુંગળીને મિક્સ કરીને તેનો શરીર પર લેપ લગાવવાથી લૂ થી તરત રાહત મળે છે। આ સિવાય રૂ પર ગુલાબજળ લગાવી કાનમાં લગાવી શકો છો। જો લૂ લાગે છે તો દર્દીના પગના તળિયા પર કાચી દૂધી ઘસવાથી તરત રાહત મળે છે। લૂ લાગવા પર તમે આ ઉપાયોને અપનાવી શકો છો અને લૂ તેમજ ગરમીથી બચી શકો છો। આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।